પેલો પ્રશ્ન એવો છે કે ડ્રાઈવરની કામ ચલાવ યાદીમાં નામ નથી આવ્યું સાહેબ હવે શું કરવાનું બીજો પ્રશ્ન એવું છે કે સાહેબ ડ્રાઈવરની કામ ચલાવ એટલે કે જે આપણે એને પ્રોવિઝનલ પ્રોવિઝનલ લિસ્ટ 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 તે આવી પરંતુ હવે ક્યારે આવશે એ જણાવી ત્રીજો પ્રશ્ન તરત જ ઉપસ્થિત થાય કે સાહેબ ફાઈનલ લિસ્ટ તો ઠીક છે પણ પરીક્ષા ક્યારે આવશે તે વિશે થોડુંક જણાવો તરત જ બીજો પ્રશ્ન આવશે સાહેબ પરીક્ષા આવે અને પછી ડ્રાઈવિંગ ટેસ્ટ જે આપવાની હોય અમારે તે કયા પ્રકારની હોય કેટલા માર્કની હોય કઈ રીતે આપવાની હોય પછી છેલ્લો પ્રશ્ન કે સાહેબ તૈયારી કઈ રીતે કરવી અમે તો ભાઈ ડ્રાઈવર રહ્યા પાંચ છ વર્ષથી એક ચલાવીએ છીએ કે હેવી વ્હીકલ ચલાવતા હોય તો સ્વાભાવિક રીતે એવા જે કઈ કર્મચારીઓ મતલબ કે તમે કર્મચારીઓ બનવાના છો તો એવા જે કઈ વિદ્યાર્થીઓ છે બરોબર એવા જે કઈ ઉમેદવારો છે તેમને થોડીક તૈયારી કરવાની અંદર મુશ્કેલી ઊભી થાય છે તો એને છે તૈયારી કરવી જોઈએ એના આપીશ બીજું કે આ સિવાય તમે જો ડ્રાઈવરની અંદર ફોર્મ ભરેલું છે અને તમારા કોઈ પ્રશ્ન છે કે અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર જે પ્રશ્નો દેખાય છે એ સિવાય વધારાના કોઈ બીજા તમારા કઈ પ્રશ્ન હોય તો આજે છે કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્નો છે તમે વિદ્યાર્થી મિત્રો તમારા ટપકાવી દેજો જેથી ભવિષ્યના સમયની અંદર જ્યારે પણ આપણે છે તે વિડીયો બનાવીશું ડ્રાઈવરને લગતો ત્યારે એ પ્રશ્નનો પણ સમાવેશ કરી લઈશું જેથી તમને છે વિદ્યાર્થી મિત્રો કોઈ તકલીફ ન પડે બીજું તમે જે નવા હોય પ્રથમ વાર જ આ ચેનલની મુલાકાત લીધી હોય ગુજરાત જ્ઞાન ચેનલ પ્રથમ વાર ધ્યાનમાં આવી હોય તો ખાસ આ ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો એનું રીઝન તમને કહીશ કારણ કે જે કાંઈ પણ જીએસઆરટીસી નિગમની અંદર નાનામાં નાની જો અપડેટ આવશે ને

ખાસ કરીને તમે છે તે ગમે એટલા કામમાં હોય પણ સાંજે વિદ્યાર્થી મિત્રો તમે થોડો ઘણો ટાઈમમાં મોબાઈલ યુઝ કરતા હોય અને અમારી કઈક નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય તો તમને છે તે તમામ માહિતી છે એ ફોર્મ ભર્યા બાદ કે જે તમને ખ્યાલ હોવી જોઈએ એ માહિતી તમને અહીંયાથી મળશે તો ગુજરાત જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અવશ્ય આપનો નંબર પણ વિદ્યાર્થી મિત્રો કઈક ને કઈક તમારી પાસે હશે જ જો ન હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નંબર આપેલો છે નંબરને સેવ કરી નાખો કોઈ પણ સમયે કોઈ પણ ડાઉટ હોય તો કોઈ પણ સમયે વોટ્સઅપી ઓકે ચાલો પહેલા તો વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવર માટેની કામ ચલાવ યાદી છે તે જાહેર થઈ ગઈ છે લગભગ છે તે ગયા સત્યાવીસ તારીખ એટલે કે એક અઠવાડિયા જેવાનો સમય થયો છે કામ યાદી એટલે સાહેબ કેવી યાદી તો એવા પ્રકારની યાદી કે આની અંદર સુધારા વધારા થશે મતલબ કે તમારું નામ છે તે ભૂલથી એસટી નિગમ દ્વારા છે તે આ યાદીમાં નથી આવ્યું તો તમે વિદ્યાર્થી મિત્રો એને ફરિયાદ કરશો અને તમારા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત હશે તો જે નવી યાદી બહાર પડશે એની અંદર તમારું નામ આવી જશે મતલબ કે આ યાદીની અંદર સુધારા વધારા થઈ શકે એટલા માટે આ યાદીને ને કામ ચલાવ યાદી તરીકે ઓળખવામાં આવે છે હવે કામ ચલાવ યાદીનું જે કાંઈ મેરિટ લિસ્ટ આખું જે અટકેલું છે એ મેરિટ લિસ્ટનો ફોટોગ્રાફ્સ મેં અહીંયા મૂકેલો છે એ વિશે તમને કોઈ પણ માહિતી મારે નથી આપવી તમને બધાને ખ્યાલ છે કે જેટલા પણ ઉમેદવારો એ ફોર્મ અહીંયા ભરેલા હતા ડ્રાઈવરની અંદર તે તમામનો વારો છે તે પરીક્ષા દેવાની અંદર આવી ગયો છે મતલબ કે જે પ્રમાણે ફોર્મ ભરાવવા જોઈએ એ પ્રમાણે ફોર્મ ભરાયા નથી એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્રને પરીક્ષા દેવાનો મોકો અહીંયા મળવાપાત્ર થયો છે ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્ર છે બરોબર હવે કામચલાઉ યાદી જે જાહેર થઈ ને એની એક એ લોકોએ સૂચના પણ આપેલી હતી કે જે વિદ્યાર્થી મિત્રોનું નામ કામચલાઉ યાદીમાં નથી એવા મિત્રો છે ને અહીંયા એક ઈમેલ તમને જોવા મળે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ઈમેલ તમને જોવા મળે છે આ ઈમેલ ઉપર છે એ લોકોએ કીધું હતું કે તમારે 7 દિવસની અંદર મેલ કરવાનો છે એની છેલ્લી તારીખ 5 તારીખ હતી અને એ તારીખ પણ પૂરી થઈ ગઈ છે ઓકે તો આશા રાખું છું આપણે ત્યાં પણ વિડિયો બનાવી દીધો તો કે જેને પ્રોબ્લેમ હોય ત્યારે તે મેલ કરી દેજો બરોબર તો એ મેલ પણ થઈ ગયા છે હવે એક જગ્યાના પંદર ગણા ઉમેદવારોનું જે ઓએમઆર આખું લિસ્ટ છે એ લિસ્ટ બહાર પડી ગયું છે તમારું નામ છે પણ ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેનું નામ વિદ્યાર્થી મિત્રો કામ ચલાવ યાદીમાં નથી હવે શું કરવાનું રહેશે આ પ્રશ્ન તમારા મનની અંદર થાય તો પહેલા તો જેટલા પણ આ વિડિયો સાંભળી રહ્યા છે એ દરેક ઉમેદવારને જણાવી દઉં કે જેટલા પણ ઉમેદવારોનું નામ નથી ને એમાંથી અમુક ઉમેદવારો લગભગ દસ જેટલા ઉમેદવારો રાણીમ કચેરી અમદાવાદ કે જે વહીવટી વિભાગ છે ત્યાં ગયા હતા અને ત્યાં એ લોકો એવી રજૂઆત કરી હતી કે અમારે છે કે જે 59 રૂપિયા જે ફી ભરવાની હતી મતલબ કે 50 રૂપિયા ફી હતી 9 રૂપિયા જીએસટી અને ટોટલ 59 રૂપિયા જે ફી ભરવાની હતી એ ફી અમારાથી ભૂલમાં ભરાઈ નથી એટલા માટે અમને છે તે ફરીથી ફી ભરવાનો મોકો આપો જેથી કરીને અમે પણ આ ભરતીની અંદર છે એ એપ્લાય કરી શકીએ અને અમે પણ લેખિત પરીક્ષાનો લાભ લઈ શકીએ

ની ફી ભરવાનો મોકો મળે તો વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા એ લોકોને પાંચ દિવસ દેવા પડે હવે એ લોકો પાંચ દિવસમાં ફી ભરે આખું રીઓપન કરે ઓજસની વેબસાઇટ ખોલાવે આ બધી પ્રોસેસ બહુ લાંબી છે બહુ લાંબી પ્રોસેસ છે અને આના બાદ પાછું ફરીથી આખું મેરિટ લિસ્ટ જાહેર કરે આ બધી વસ્તુઓ થાય એટલા માટે નિગમે સ્પષ્ટ એ લોકોને મેલ કરીને પર્સનલી જણાવી દીધું છે આવા કેટલા વિદ્યાર્થી મિત્રો છે તો નવસો જેટલા ઉમેદવારો છે જે લોકોની અરજી છે તે રિજેક્ટ કરવામાં આવેલી છે શેના લીધે તો ફી ના કારણે બરોબર તો ફી ના કારણે નવસો જેટલી અરજીઓ રિજેક્ટ થઈ છે એ લોકોને મોકો મળવાનો નથી પરંતુ અમુક વિદ્યાર્થીઓ એવા છે કે હજી પણ છે તે એવું માને છે કે અમારે છે ડ્રાઈવરની અંદર નામ નથી અમારે ભેગા થઈ એકસાથે ભેગા મળે એને રજૂઆત કરવા જવું છે અથવા તો ઉપર ઉપરી અધિકારીને કોઈ મળવું છે તો આ રીતના છે એવા વિદ્યાર્થીઓ માટે આપણે ગ્રુપ બનાવીએ છીએ મતલબ કે મારી પાસે એક સરસ મજાનું પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મમાં દરેક વિદ્યાર્થીઓને ભેગા કરવાનું કામ હું તમારા મારફત કરી આપું છું ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો હતા કે જેનો પર્સનલી ફોન આવ્યો કે સાહેબ અમારે ફી ભરાવાની નથી તો અમારે રજૂઆત કરવા જવું છે તમે જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને ભેગા કરી આપો અમને તો અમારું જૂથ છે એક સાથે ભેગું થાય અને પછી વિદ્યાર્થી મિત્રો છે કે અમે રજૂઆત કરવા જઈએ તો અમારું કંઈક માને અથવા તો જે કંઈ વિરોધ કે આ તે વસ્તુઓ કરીએ તો અમારી કોઈ માંગણી સ્વીકારાય તો અમને પણ આ પરીક્ષાનો લાભ મળે તો એ હેતુને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થી મિત્રો આપણે એક ગ્રુપ બનાવેલું છે આ ગ્રુપની અંદર જે લોકોનું ડ્રાઈવરની કામ ચલાવ યાદીમાં નામ નથી આવેલું એ લોકોએ જોઈન થવાનું છે અન્યથા નહીં તમારે બીજા કોઈ પણ ઉમેદવારો એ આની અંદર જોઈન થવાનું નથી જે લોકોનું ડ્રાઈવરની અંદર કામ ચલાવ જે મેરિટ યાદી બહાર પડેલી છે એમાં નામ નથી એવા ઉમેદવારો છે તે આ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો જોઈન અત્યારે થઈ જજો બરોબર મેક્સિમમ આ શેર કરી દેજો વિડિયો છે તે લગભગ તમારા સુધી આવે અને ટૂંક સમયમાં જ જે છે તે ફાઇનલ લિસ્ટ આવી જાય પછી કોઈ વસ્તુ નહીં થાય તો ખાસ આ એક બે દિવસની અંદર જ મેક્સિમમ જેટલા પણ ઉમેદવારો છે ડ્રાઈવરની અંદર ફોર્મ ભરેલો હોય ત્યાં તમામ ઉમેદવારો પાસે આ વિડીયો તમારે પહોંચાડી દેવાનો છે જેથી કરી અને જે કાંઈ કાર્યવાહી થવાની હોય તે તરત થઈ જાય તો આ એક સોલ્યુશન થયું ટેલિગ્રામ ચેનલ છે કારણ કે ટેકનોલોજીનો યુગ છે નાની મોટી માહિતી છે એ તમારા સુધી પહોંચી જાય તરત સત્વરે પહોંચી જાય ટાઈમનો અભાવ હોય ખાસ તમારા જીવનમાં તમે બધા બીજી માણસો હોય તો એવા સમયે છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમે જે કાંઈ

કારણ કે હવે છે તે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો એ જેવું લિસ્ટ આવ્યું છે એના પછી તૈયારી નો જે આખો વિડીયો જોઈતા હોય તો આપણને કંટાળો આવે કે ઝડપથી જોવો હોય તો આપણે ટુ એક્સની સ્પીડ કરતા હોય એમ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જાગી ગયા છે કારણ કે હવે છે એમનું ખબર પડી ગઈ છે કે અમારો મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે લેખિત પરીક્ષા આપવાનો મોકો મળશે તો એ પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ તૈયારીમાં લાગી ગયા છે હવે એમને એક પ્રશ્ન થશે કે ભાઈ અમારું ફાઇનલ છે મેરિટ લિસ્ટ ક્યારે આવશે અત્યારે જે આવ્યું છે તે કામ ચલાવી આવ્યું છે તો ફાઇનલ છે એક બે અઠવાડિયાની અંદર તમારું આવી જવાનું છે એમાં કોઈ તમારે તકલીફ લેવાની કોઈ જરૂર નથી અને ફાઇનલ આવે ન આવે એનાથી તમારે કોઈ મતલબ રાખવો જ ન જોઈએ જોકે એક બે અઠવાડિયાની અંદર આવી જ જશે પણ હવે તમારે તૈયારી ઉપર ફોકસ કરવાનું છે કારણ કે નવું જે આખું મેરિટ લિસ્ટ આવશે એમાં લગભગ કોઈ ફેરફાર થવાનો નથી સેમ ટુ સેમ મેરિટ લિસ્ટ રહેવાનું છે ઓકે આ પ્રશ્ન તમારો ક્લિયર થઈ ગયો હવે ડ્રાઈવરની लेखित તો આવશે

તો હવે લગભગ તમારી પાસે અંદાજે બે મહિનાનો સમય છે કેટલો મહિનાનો બે મહિનાનો સમય છે વગર તમારે તૈયારી શરૂઆત કરી દેવી જોઈએ કારણ કે તમે ઘણા બધા ટાઈમથી છે તે પ્રાઇવેટ વાહનો ચલાવો છો સરકારી વાહનો ચલાવવાનો મોકો મળશે આઠ કલાકની નોકરી છે પચીસવી હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થાય છે આ સિવાય ઘણા બધા ભથ્થાઓ અન્ય ભથ્થાઓ જે પાંચ વર્ષ પછી તમને મળશે અને એ બધી વસ્તુઓ લગભગ તમારો પાંચ વર્ષ પછી પગાર છે એ ત્રીસ બત્રીસ ઉપર થઈ જતો હોય છે તો વાહન તો તમે આમ નોર્મલી ચલાવતા જ હોય છે તો સરકારીમાં આવવા માટે છે તે ખૂબ ઓછી મહેનત ખૂબ ઓછી કોમ્પિટિશન આવી કોમ્પિટિશન હજી સુધીમાં મેં ક્યાંય જોઈ નથી બરોબર આટલી કોમ્પિટિશન મતલબ કે આવ સાવ ઇઝી લેવલની પરીક્ષા કહેવાય તમારા માટે કારણ કે એ લોકોને 60000 હજાર ની પરીક્ષા આપવા બોલાવવાના હતા એમાંય તમે બધા સત્તર હજાર જ છો સત્તર અઢાર હજાર લોકોને છે તે માન સિલેક્ટ છે પ્રમાણમાં તમને ટેસ્ટ દેવા માટે બોલાવવાના છે બરોબર તો લગભગ તમારો વારો આવી જાય જો તમે થોડીક બે મહિના બધી વસ્તુઓ છે એ ફોકસ અહીંયા લેખિત પરીક્ષા ઉપર કરો તો તમારો વારો ઈઝીલી આવી જાય બરોબર ઈઝીલી તમારો વારો આવી જાય કઈ રીતે કયા વિષયને તૈયાર કરવા એના વિષયનો પણ માહિતી આજ વિડિયોની અંદર છે તે થોડુંક આપણે આગળ આપીએ છીએ

તો ના પ્રમાણમાં તમને એ લોકો છે તે બોલાવાના છે ટેસ્ટ દેવા માટે બરોબર તો બાર હજાર ને બોલાવાના છે તો સામાન્ય રીતે જે લેખિત પરીક્ષા ઉમેદવારો જેટલા પણ ઉમેદવારો લેખિત પરીક્ષા આપવાના છે સત્તર અઠાર હજાર એમાંથી એ લોકોને બાર ને તો પાસ કરવા જ પડશે બરોબર તો બાર હજાર ને ફરજિયાત ટેસ્ટ દેવાનો મોકો મળવાનો છે પણ એ પહેલા તમારે લેખિત પરીક્ષા પાસ કરવી પડશે તો લેખિત પરીક્ષા પાસ કરી નાખો પછી બધી વસ્તુઓ તમને બધા અમને પૂછતા હોય છે કે સાહેબ ડ્રાઇવિંગ ટેસ્ટ કઈ રીતની હોય છે કઈ રીતે આપવાની હોય છે તો કઈ ડ્રાઈવિંગ ટેસ્ટની અંદર તમે અમે તમને ટ્રક ચલાવતા ન શીખવાડી શકીએ પરંતુ કઈ રીતનું હોય છે આઠળો કરવાથી કેટલા માર્ક મળવાપાત્ર થાય છે રિવર્સ ગેયર કરવાથી તમને કેટલા માર્ક મળવાપાત્ર થાય છે કમ્પ્યુટરના બેઝિક મૌખિક તમને તમને જે પ્રશ્નો પૂછતા હોય છે તો એના કેટલા માર્ગો હોય છે આ બધી વસ્તુઓનું માર્ગદર્શન અમે તમને આપીશું આ ચેનલના માધ્યમથી જ તમને પહોંચાડીશું તમને છે એવી જગ્યાની પણ મુલાકાત કરાવીશું મતલબ કે ત્યાંથી વિડીયો બનાવીશું કે જ્યાં પ્રોપરલી જે પ્રમાણે જીએસઆરટીસી નિગમની અંદર ટેસ્ટ લેવાતી હોય એ જ પ્રમાણેની ટેસ્ટની ત્યાં તમને તાલીમ આપવામાં આવતી હોય એવી જગ્યાઓની પણ આ ચેનલના માધ્યમથી કંઈક ને કંઈક તમને માહિતી મળશે જેથી તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારની ત્યાં ટેસ્ટ હોય છે બરાબર તો આ બધી વસ્તુઓ ક્યારે થશે કે જ્યારે તમે લેખિત પરીક્ષા પાસ કરો છો પછી એટલા માટે અત્યારે લેખિત પરીક્ષા ઉપર ફોકસ કરવું જોઈએ પછીથી હું તમને જણાવીશ કે ભાઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપણે કઈ રીતે પાસ કરી શકીએ અને એમાં તમારી પાસે અનુભવ હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં લગભગ કોઈ વિદ્યાર્થીને વારો ટૂંકમાં કહું તો વાંધો આવતો નથી એમાં પણ પચાસ માંથી કેટલા ગુણો લાવવાના હોય તો પાસ કરતા આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ તમને સમયાંતરે જાણવા મળશે અત્યારે તમારે માત્ર ને માત્ર લેખિત પરીક્ષા ઉપર ફોકસ કરવાનું હોવાથી અહીંયા છે તે લેખિત પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી એ વિષય છે કયો કયા વિષય પહેલા તૈયાર કરો એના વિશે થોડુંક માર્ગદર્શન આપી દઈએ તે પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે ડ્રાઈવરની જગ્યાઓ કેટલી છે તો 4062 જેટલી જગ્યાઓ છે અહીંયા નોટિફિકેશન ની અંદર પગાર તમારો 18500 છે પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર અત્યારે હાલની અંદર 25990 થઈ ગયો છે એસટી નિગમે મંજૂરી પણ આપી દીધી છે તો તમને પણ લગભગ નવો સુધારેલો પગાર મળવાપાત્ર થશે જગ્યાઓની માહિતી આપણે જોઈ લીધી આગળ વધી જઈએ આમે તમારા સિલેબસ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે સિલેબસ વિશેનો ખ્યાલ ધરાવતા નથી અને એના લીધે છે તે ઘણી બધી મોટી ભૂલો કરી દેતા હોય છે ખાસ કરીને અત્યારે જે નવસો લોકોએ જે ઓગણસાઠ રૂપિયા ચલણ નથી ભર્યું એનું એકમાત્ર રીઝન એ છે કે એ લોકો સજાગ નથી એ લોકોએ નોટિફિકેશન વાંચી નથી તો તમારે પણ જો પરીક્ષા પાસ કરવી છે તો સિલેબસ એકવાર ખાસ ધ્યાનથી જોઈ લો એક કલાકનો સમય તમને આપવામાં આવે છે સો ગુણનું તમારું પેપર છે આમાં સામાન્ય જ્ઞાન તમને ત્રીસ માર્કનું પૂછાવાનું છે આ સામાન્ય જ્ઞાન છે મોસ્ટ ઓફ ગુજરાત લેવલનું પૂછાય છે તો ભારત લેવલનું કે વિશ્વ લેવલનું કરવા જવાની જરૂર નથી સામાન્ય જ્ઞાનની અંદર શું આવશે તો કે ગુજરાતનો ઇતિહાસ છે ભારતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ લગભગ મોટા ભાગે પૂછાતો નથી તો ગુજરાતનો ઇતિહાસ છે ગુજરાતની ભૂગોળ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસા છે આ સિવાય જે તે ટોપિક હોય છે જેમ કે ગુજરાતનું પ્રથમ આ સિવાય નદીઓ તળાવો વાવો હોય તો મ્યુઝિયમો મ્યુઝિયમો હોય કે આ બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ લગભગ અહીંયા જીકે ની અંદર પૂછાતી હોય છે તો એ 30 માર્કનું તમારું પૂછાશે પછી સૌથી અગત્યનો ટોપિક એવો રોડ સેફટી અને ઓટો મિકેનિક નામનો ટોપિક જે તમારું 20 ગણનું વેટેજ ધરાવે છે તો બસ આ બે વિષય તમે અત્યારે તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો 50 ગુણ તમારા અહીંયા કવર થઈ જાય છે 100 માર્કના પેપરમાંથી 50 ગુણ તો માત્ર ને માત્ર આ બે ટોપિકમાંથી ક્લિયર થાય છે ગુજરાતી અંગ્રેજી અને અંગ્રેજી સાહેબ અમે તો તો ઘણા ભણવા પણ નથી ગયા અમને કઈ રીતે આવડે તો અંગ્રેજી ન આવડે તો એમાં ગભરાવાની જરૂર નથી અમુક એવા ટોપિક છે આર્ટિકલ છે આ સિવાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે આ સિવાય એક્ટિવ પેસિવ છે એમાંથી અમુક જે નિયમો છે એ તમને માત્ર ઇંગ્લિશ વાંચતા આવડ હોય આવડતું હોય તો એના ઉપરથી પણ તમે ઓપ્શન છે તે રિમૂવ કરી અને જવાબ લખી શકો તો દસમાંથી માંથી મિનિમમ મિનિમ ચાર માર્ક જેવા તો તમે અહીંયા કવર કરી શકતા હોય તો પછી એમાં કઈ ગભરાવાની જરૂર નથી ગણિત તમારો વીસ માર્ક અહીંયા પૂછાવા છે તો આનું મેરિટ ઊંચું જવાનું નથી લગભગ છે લગભગ છે તમે પચાસ જેટલા માર્ક સો માંથી પચાસ માર્ક લાવો ને તો પણ તમારો વારો છે એ લેખિત પરીક્ષામાં પાસ થવામાં આવશે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ તમને દેવા મળશે બરોબર તો ગભરાવાની કોઈ જરૂર નથી આ બધો સિલેબસ છે એ અમે તમને વિદ્યાર્થી મિત્રો ભણાવવાના છીએ એકદમ નોમિનલ પ્રાઇસની અંદર સાહેબ અમારામાં જોઈન થવું હોય તો શું કરવાનું છે તો જો અમે કંડક્ટરનો કોર્સ લોન્ચ કર્યો તો એનો સિલેબસ આ છે પણ જે ડ્રાઈવરનો જે વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવરમાં જવું છે એના માટે પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થવા રહી છે કારણ કે જો અહીંયા સામાન્ય જ્ઞાન તમને કેટલા માર્કનું પૂછવાનું છે અહીંયા ત્રીસ માર્કનું છે બરોબર તો ડ્રાઈવરની અંદર વિદ્યાર્થી મિત્રો વીસ માર્કનું છે તો બસ એ જ વસ્તુ તમને અમે કરાવી દઈશું ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો રોડ સેફટી છે વીસ માર્કનું પૂછવાનું છે ડ્રાઈવરની અંદર કંડક્ટરમાં દસ માર્કનું પૂછવાનું છે તો એ વસ્તુ અમે વધાવી દીધી છે અહીંયા ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી અહીંયા ગુજરાતી વ્યાકરણ તમને 20 માર્કનું પૂછવાનું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 માર્કનું છે બરોબર માર્ક માં છે તે કોઈ લાંબો તફાવત નથી એટલે ઉપરના 1 2 3 4 અને 5 આ પાંચ જે ટોપિક છે આ પાંચ ટોપિકમાંથી તમારે 100 માર્કનું આખું પેપર બનવાનું છે બરોબર અને આ સિવાય નિગમને લગતી માહિતી મોટર વ્હીકલ એક્ટ અને કમ્પ્યુટર આ તમારે જરૂરી નથી તેમ છતાં આ કોર્સ તમે લેશો તો આ બધી વસ્તુઓ તમને સાથે મળવાપાત્ર થશે આ વસ્તુઓ તમારે અત્યારે વાંચવાની નથી કોઈ અન્યથા બીજી પરીક્ષા જો તમારે આપવાની હોય તો એમાં તમને ઉપયોગી થશે બરાબર અથવા તો નિગમની બધી વસ્તુઓ તમને માહિતી મળશે અથવા તો તમે કન્ડક્ટર અને ડ્રાઈવર બંનેમાં પણ ભરવું છે તો એના માટે તો છે તે આ કોર્સ લગભગ લઈ લેવાની જરૂર છે તો આ કોર્સ તમને મળવાપાત્ર થાય છે છ મહિનાની વેલિડિટી આવે છે મિત્રો અને છે દિવાળી ઓફર અત્યારે આપણે ચાલુ રાખેલી છે ઘણા બધા ટાઈમથી દિવાળી જઈ જતી રહી છે પણ આ ઓફરનો લાભ હજી પણ આપણે ચાલુ રાખેલો છે અંદર બે સાથે સાથે મોડલ પેપર વિદ્યાર્થી મિત્રો આ કોર્સ તમને મળવાપાત્ર થાય છે ડ્રાઈવરની તૈયારી કરતા ઉમેદવારો છે ઝડપથી જોઈન થઈ જજો ડે ટુ ડે પ્લાનિંગ વાઇઝ છે તે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા તૈયારી કરાવવામાં આવે છે ઓકે તો અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આની લિંક આપેલી છે અથવા તો આપણો મોબાઈલ નંબર પણ આપેલો છે વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો હવે તમે જે લેખિત પરીક્ષા આપશો ને એનું જે ફાઇનલ મેરિટ બનશે ને એ 40% વેટેજ ધરાવશે અને પછી જે તમે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ આપો છો બરોબર તો એમાં પાસ થવા માટે 37 ગુણ લાવવા જરૂરી છે એ બધી વસ્તુઓ તમને ખ્યાલ હોવી જોઈએ બરોબર તો ડ્રાઇવિંગ ટેસ્ટ જે તમે આપો છો એના 60% વેટેજ ગણાશે આ રીતે ટોટલ 100 ગુણનો તમારો મેરિટ બનવાનો છે ઓકે તો આ બધી લગભગ બેઝિક માહિતી જે તમને એક ઉમેદવાર ડ્રાઈવરના ઉમેદવાર તરીકે ખ્યાલ હોવો જોઈએ એ બધી વસ્તુઓ તમને મેં અહીંયા સમજાવી દીધેલી છે સિલેબસ ખાસ યાદ રાખજો આ તમારો પાંચ વિષયનો સિલેબસ છે પાંચ વિષય તૈયાર કરવાથી ઘણું બધું સારો મળવા પાત્ર થતો હોય એવું મને લાગે છે તો ખૂબ કોમ્પિટિશન ઓછી છે તૈયારી કરવા લાગજો અને જે કાંઈ પણ તમારા બીજા અન્યથા પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર રજૂ કરી દેજો આવનારા સમયની અંદર છે તે તમારા પ્રશ્નોના જવાબ અવશ્ય મળશે બીજું કે આપણે છે હવે ધીરે ધીરે છે તે ટેલિગ્રામનો આ તો લગભગ સાત હજાર ઉપર સાત હજાર ત્રણસો જોઈન થઈ ગયા છે પણ ઇન્સ્ટાગ્રામની અંદર આપણે એક નવું પગલું ભરવા જઈ રહ્યા છીએ અને ઇન્સ્ટાગ્રામ અત્યારે રીલ્સ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમથી આમ ફેરવતા હોય છે તો એમાં કંઈક અમારી રીલ્સ તમારા સુધી પહોંચી જાય તો કઈક ને કઈક નાની મોટી અપડેટ હોય તો એ પણ તમારા સુધી આવી જાય તો ખાસ ઇન્સ્ટાગ્રામની અંદર ગુજરાત જ્ઞાન એની લિંક પણ છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું ત્યાં જોઈન થઈ જજો ચેનલ ને ગુજરાત જ્ઞાનને સબસ્ક્રાઇબ કરી નાખો આ વિડિયોને લાઇક કરી નાખો અને અન્યથા તમારા ગ્રુપ હોય એની અંદર આ વિડીયો શેર કરી દેજો ઓકે તો આટલી માહિતી આજના વિડીયો પૂરતી અહીંયા રાખીએ છીએ બાકી છે તે કંઈક ને કંઈક માહિતી સાથે ફરીથી મળતા રહેશું ફરી મળીએ જય હિન્દ જય ભારત